नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને ગુજરાત પ્રાઇમ ટાઇમ ની સાથે હું છું લુબના ખાન। કેમિકલ કાંડ બાદ સરકાર હવે મિથેનોલ આલ્કોહોલ પર અંકુશ મુકવા પોલિસી તૈયાર કરી રહી છે। અલગ અલગ જિલ્લામાં પોલીસ એક્શનમાં પણ આવી છે। બોટાદ અને અમદાવાદ એમોસ કંપનીમાંથી મિથેનોલ ચોરાયો, એ ઝેરી કેમિકલથી 44 નો જીવ ગયો। ત્યારબાદથી સરકારે મિથેનોલના બે રોકટોક ઉપયોગ પર નિયંત્રણ લાદવા જઈ રહી છે। जेना संकेत खुद गृह राज्य मंत्री हर्ष संघवी आप्या। अने हूं आपने विश्वास अपाऊ छु कि आमा कोई भी व्यक्ति जोड़ायलो हशे कोई ने छोड़वामा आवशे नहीं। आ प्रकारनी घटना भविष्यमां ना बने ते माटे आ मिथेनाइल एल्कोहोल जे छे एने कंट्रोल कई रीते करी शकाय तेनी पॉलिसी ऊपर भी सरकार आगल वधी रही छे। सूरतमां रेंज आईजी राजकुमार पांडे ने केमिकल उद्योग साथे संकळायेला व्यापारीओ साथे बैठक योजी। दक्षिण गुजरात में केमिकल कांड न थाय ए माटे अधिकारी ने कड़क सूचना अपाई। हवेथी मिथेनोल आल्कोहोल ना उपयोग नो समग्र डेटा रखाशे। स्टोरेज ना स्थले सीसीटीवी लागशे। परिवहन समय थती चोरी अटकाववा वाहनों में जीपीएस लगावाशे। वडोदरा में पण पोलीस कमिश्नर शमशेर सिंह पण वेपारीओ अने अधिकारीओ साथे बैठक योजी सुपरविजर नी रणनीति घड़ी। कोई पिल्फरेज अथवा चोरी करवा माटे कोई प्रयास न करे ते माटे तमाम व्हीकल में जीपीएस पण लगाववा माटे व्यवस्था करवामां आवशे। आ प्रकारना अनेक जो पगला छे एना लीधे कोई पण समय में मिथेनोल आल्कोहोल कोई गलत आदमी के गलत काम माटे गैरकायदेसर आ रीते कंसम्पशन माटे पहुंचे नहीं। आ जे मिथेनोल आल्कोहोल स्टोरेज ने छे त्यां सीसीटीवी केमेरा राखवामां आवे ने जवाबदार अधिकारीओने ज एनो हेन्डलिंग सोंपवामां आवे ती प्रमाणे सूचना करवामां आवी अने अवारनवार तेओ लोकोने आनी पर एमना सीनियर अधिकारीओ सुपरविजन राखे एवी सूचना करवामां आवी। आ तरफ केमिकल कांडना विरोधमां बरवाड़ामां कांग्रेस प्रदेश प्रमुख जगदीश ठाकुरनी आगेवानीमां कांग्रेसे धरणा योजा अने आरोपीने कड़क सजा अने तटस्थ तपासनी मांग करी। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। तो केमिकल कांड लईने कांग्रेस हवे आक्रमक बनी छे। बोटादमां कांग्रेसे धरणा योजी सरकार सामे मोर्चो मांड्यो छे। कांग्रेस गुजरातना विविध जिल्लाओमां कार्यक्रमो आपीने विरोध प्रदर्शन करशे। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી કે મંજૂરી મળે કે ન મળે કલમ 144 લાગશે તો પણ કાયદા કાનૂન તોડીને પણ આંદોલન તો કરાશે। એક સો ચુમ્માલીસ ની કલમ લગાવે, સભા સરઘસ ની મંજૂરી ના લે તો પણ મેદાનમાં લડાઈ લડવા માટે કલમોનો તો તોડવી પડે, નિયમોને તોડવા પડે તો પણ તોડી અને અહિંસક આંદોલન આક્રમક આંદોલનની ભૂમિકા કોંગ્રેસે બાંધી છે ને લડશે। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજકારણમાં ફરીથી સક્રિય થવાના સંકેત આપ્યા છે। 56 દિવસ પહેલા યુવતી સાથેના વાયરલ વિડિયો બાદ તેણે ક્ષણિક વિરામ લીધો હતો। छप्पन दिवस बाद ભરતસિંહ સોલંકી બોરસદ માં એક જાહેર કાર્યક્રમ માં જોવા મળ્યા। પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પિતા માધવસિંહ સોલંકીની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા વંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ તરફ ફરી ઝુકાવ અને અનુકૂળતા મળે ફરી કોંગ્રેસમાં કૂદકો મારવાની વેતરણમાં બેઠેલા શંકરસિંહ બાપુની પણ સૂચક ઉપસ્થિતિ રહી। સેંકડો સમર્થકો વચ્ચે ભરતસિંહ ફરીથી રાજનીતિમાં સક્રિયતાના એંધાણ આપી ચૂક્યા છે। કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પણ ભરતસિંહ સક્રિયતાને પક્ષના હિતમાં ગણાવી। શંકરસિંહ વાઘેલાના સ્વાગતની પણ શર્માએ તૈયારી દર્શાવી, જોકે દારૂબંધી હટાવે તો પાર્ટીમાં જોડાવાની શરતનો છેદ ઉડાવી દીધો। દેખો, હું પાર્ટી કે સિનિયર લીડર હે ઓર ઉનકો એક્ટિવ રહેના હી ચાહીએ। હમને તો કભી નહીં કહા કે આપ એક્ટિવ નહીં રહો। ઉન્હોને ખુદ ને અપને આપકો કુછ સમય કે લિયે દૂર કિયા ઓર વો પાર્ટી કે સિનિયર લીડર હે વો કામ કરે તો પાર્ટી કો તાકત મિલેગી। કોંગ્રેસ મેં કભી ભી કોઈ કન્ડિશનલ એન્ટ્રી નહીં હોતી હે। કોંગ્રેસ એક સૈદ્ધાંતિક પાર્ટી હે ઓર હમ અપને સિદ્ધાંતો સે કભી સમજોતા નહીં કરતે। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, એવામાં કોંગ્રેસ ફરીથી પોતાના જૂના સાથીઓની શોધમાં લાગી છે। ભરતસિંહ સક્રિયતા બાદ શંકરસિંહની પણ કોંગ્રેસમાં એન્ટ્રી થવાનું નક્કી મનાઈ રહ્યું છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તિસ્તા શેતલવાડ અને આરબી શ્રીકુમાર જેલમાં જ રહેશે। અમદાવાદ સેશન્સ કોર્ટે બંનેની જામીન અરજી શનિવારે ફગાવી દીધી।
2002 ના ગોધરા રમખાણ બાદ ગુજરાત સરકારને બદનામ કરવા તથા ખોટા પુરાવાઓ ઉભા કરવાના આરોપોનો સામનો કરી રહેલી તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને જામીન આપવાનો અમદાવાદ સેશન્સ કોર્ટે ઇનકાર કર્યો. બનાવટી દસ્તાવેજો ઉભા કરવાના કેસમાં બંનેની એક મહિના અગાઉ ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ બંને તરફથી જામીન માગતી અરજી કરાઈ. સુનાવણી દરમિયાન સરકાર તરફથી સ્ફોટક સોગંદનામું રજૂ કરી જામીન ન આપવા દલીલ અપાઈ હતી. સોગંદનામાની અંદર તમતદારો વિરુદ્ધમાં જે જે પુરાવા તપાસમાં બહાર આવેલા છે, જે જે પુરાવા રેકોર્ડ ઉપર આવેલા છે, એ તમામ પુરાવા બાબતેની એફિડેવિટ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 21 જુલાઈએ ચુકાદો મુલતવી રાખ્યો હતો. ત્યારબાદ શુક્રવારે પણ મુદત અપાઈ હતી. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નિવેદન મહારાષ્ટ્રના રાજ્યપાલે આપ્યું અને રાજનીતિ ગુજરાતીઓ પર શરૂ થઈ ગઈ. કોંગ્રેસે આ નિવેદનને ચૂંટણી સાથે જોડતા વિવાદ સર્જાયો છે. કભી કભી મેં યહાં લોગો સે કહેતા હું મહારાષ્ટ્ર મેં કે ભાઈ મહારાષ્ટ્ર મેં વિશેષ કરકે મુંબઈ થાણે યહાં સે ગુજરાતીઓ કો નિકાલ દો ઓર રાજસ્થાનીઓ કો નિકાલ દો तो तुम्हारे यहाँ कोई पैसे बचेगा ही नहीं. ये राजधानी जो है जो कहलाती है आर्थिक राजधानी कहलाएगी नहीं. भगत सिंह कोश्यारी, राज्यपाल महाराष्ट्र. महाराष्ट्र में विशेष करीने मुंबई थाने अहियां थी गुजरातीओ अने राजस्थानीओ ने हटावी दो तो तमारे त्यां पैसा वच्छे ज नहीं. आ राजधानी जे कहवाय छे आर्थिक राजधानी ए कहवाशे ज नहीं. ભગતસિંહ કોશિયારીનું આ નિવેદન દિવસ દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બન્યું. ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ ગુજરાતની રાજનીતિ પણ આ મુદ્દે ગરમાઈ. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે ગુજરાતમાં ચૂંટણી હોવાથી ભાજપ જાણી જોઈને રાજ્યપાલ પાસે આવું બોલાવડાવ્યું છે. અભી મહારાષ્ટ્ર મેં ચુનાવ નહીં હૈ, અભી ગુજરાત મેં ચુનાવ હૈ, અભી રાજસ્થાન મેં ચુનાવ હૈ, દોનો જગહ પે બીજેપી કી હાલત ખસ્તા હૈ, તો अपने गवर्नर से कुछ ऐसा बुलवाओ कि जिससे महाराष्ट्र में और गुजरात में अच्छा लगे. ये फील गुड करवाने गए और बेचारे होशियारी जी फंस गए. गुजरातियों ना वखाण थता शिवसेना उकड़ी उठी और राज्यपाल ना निवेदन की निंदा करी. महाराष्ट्र की जनता, खास करके मुंबई थाने की जनता, ये कष्ट करने वाली जनता है. खून पसीना बहाकर इस राज्य को और मुंबई को बनाने वाली जनता है. सब कुछ पैसे से नहीं तोला जाता, कुछ बातें होती है वो मेहनत की भी होती है. महाराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदे और नायब मुख्यमंत्री देवेंद्र फडणवीस पण राज्यपाल ना निवेदन साथे असहमति दर्शाई. राज्यपाले पण बाद में स्पष्टता करी कि तेओनो इरादो महाराष्ट्र के मराठीओनो अपमान करवानो नहोतो. ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती. રાજકોટ જિલ્લાના 280 ગામોમાં લંપી વાયરસનો પગપેસારો થતા ફફડાટ ફેલાયો છે. પશુઓના મૃતદેહના નિકાલને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ દ્રશ્યો રાજકોટ નજીકના માલિયાસણ ગામના છે, જ્યાં ચારે તરફ પશુઓના મૃતદેહ વેરવિખેર પડ્યા છે. લંપી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહનો નિકાલ અહીં મહાનગરપાલિકાની હદમાં થઈ રહ્યો છે, પરંતુ તેને ખુલ્લામાં જ ફેંકી દેવાતા માલિયાસણ સહિત આસપાસના ગામમાં પણ લંપી વાયરસ ફેલાવાના જોખમથી પશુપાલકોમાં ભયનો માહોલ છે. મૃતદેહો કોહવાતા તેની ભયંકર દુર્ગંધથી આસપાસના ખેડૂતોના ખેતરમાં કામ કરવા માટે શ્રમિકો પણ નથી આવી રહ્યા. વેપાર ધંધાને પણ માઠી અસર થઈ છે. આજુબાજુના વાડી વિસ્તાર ખેડૂત છે, એની કોઈ મજૂર કામ કરવા નથી આવતા. એ લોકો જમવા બે તો જમતા જમતા ઉઠીને ભાગી જાય છે, અને આ બાજુમાં હોટલ વાળાના ધંધા બધાને ભાંગી ગયા. ટીડીઓ સાહેબ ને કાલે આવ્યા હતા આરોગ્ય વાળા, પણ એ એક મિનિટ ઊભા ન રહી શક્યા, કારણ કે એ કે ચાલો અમે એનું કઈ કરી દઈએ. એટલે પશુઓના મૃતદેહ નિકાલનું કામ જે કોન્ટ્રાક્ટરોને સોંપાયું છે તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરતા જાણવા મળ્યું કે લંપીગ્રસ્ત પશુનું ચામડું કોઈ કામનું રહેતું નથી. આથી અઠવાડિયે એક વખત જેસીબી મશીન લાવીને મૃતદેહોને દાટી દેવામાં આવે છે. બીજી તરફ જિલ્લા પંચાયતનો દાવો છે કે મૃતદેહ ખૂબ જૂના છે. અમારે લંપી વાયરસવાળા ઢોરે મેં ચામડા ઉતારતાય નથી. અમે એને દફનાવવા માટે અઠવાડિયામાં એકવાર જેસીબી આવે છે અને
વર્ષો થી અહીંયા અમે નાખી છીએ તો અમારું મેન તણું અમને મીણા રાખે છે. લંપી ને કારણે ત્યાં એક પણ મરણ અમને જોવા મળ્યું નથી. કાલે અમારી ટીમ જીતે લંપી ને કારણે, ધારો કે બે ત્રણ એનિમલ માં જોવા એવા હતા ને, એમાં જોયા તો એમાં લંપી ના લક્ષણો કોઈ નતા. सवाल ए छे के एक सप्ताह दरमियान एकटा थयेला मृत्युओथी आसपासमां वायरस भरडो लेशे तो तेना माटे जवाबदार कोण? अंकित पोपट, न्यूज 18 गुजराती, राजकोट. कच्छ जिल्लाना पशुओ माटे लंपी वायरस अत्यंत घातक निवडी रह्यो छे. अहीं भूजमां चारे तरफ गायोना मृतदेहना खड़कला पड्या छे. ભુજમાં ડમ્પિંગ સ્ટેશન પર ગાયોના મૃતદેહના આ ઢગલા જોઈને જ ખ્યાલ આવી જાય છે કે લંપી વાયરસ કેટલી હદે જીવલેણ બની ગયો છે. નાગોર રોડ પર અસંખ્ય મૃતદેહ પડેલા છે. ભુજ નગરપાલિકા દ્વારા ખાડા ખોદીને મૃતદેહોને દાટવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેના માટે 2000 કિલોગ્રામ મીઠું પણ મંગાવી લેવાયું છે. જ્યાં જ્યાં ગાયોના ઢગલાના ફોટા આવે છે, એ ઢગલા હશે પણ એનો નિકાલ પણ અમે ચાલુ કરી દીધું છે. અને જેટલા જેટલા નવા મૃત્યુદે અમારી પાસે આવે છે એને પણ અમે દાટી રહ્યા છીએ, કારણ કે એના માટે મસ્ત મોટી જમીન જોઈએ, મસ્ત મોટા સાધનો જોઈએ. 2 ટન મીઠો મંગાવી લીધો છે, હજી પણ વધારે જરૂર પડશે તો અમે મીઠો મંગાવશું. કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકો લંપીથી સૌથી વધુ પ્રભાવિત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 33,000થી વધુ પશુઓને સારવાર અપાઈ છે, જ્યારે 1,00,000થી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. બનાસકાંઠા જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સ્થાનિક તંત્ર જાગ્યું અને મૃત પશુઓના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરાઈ. બનાસકાંઠાના મગરવા ગામે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ આ રીતે તંત્ર દોડતું થયું અને લંપી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહનો ખાડો ખોદી તેમાં દાટીને નિકાલ કરવાની શરૂઆત કરાઈ. છેલ્લા ઘણા દિવસથી અહીં ખુલ્લામાં પશુ મૃતદેહ ફેંકાતા હતા, જેના કારણે અન્ય પશુઓમાં પણ સંક્રમણ વધવાનો ભય હતો. એટલું જ નહીં, સ્થાનિકોની પણ મુશ્કેલી વધી હતી. મગરાવા ગામે લંપી વાયરસથી વધુ 5 મોત પશુના થયા. આ સાથે જ એક જ સપ્તાહમાં ગામમાં કુલ મૃત્યુ આંક 22 પર પહોંચી ગયો. કહેવાનો મતલબ કે પહેલા એક બે મરતા હતા, પણ છેલ્લા 3 દિવસથી 5-5નો આંકડો થાય છે, 7નો પણ આંકડો થઈ ગયો છે. એમ કરતા કરતા 20 તારીખ પછીના સર્વે મુજબ હાલમાં 30 મૃત્યુ પશુ પામ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં લંપી વાયરસના 1,600 જેટલા કેસ નોંધાયા છે. માત્ર મગરાવા ગામમાં જ 400થી વધુ કેસ નોંધાતા ગામના પશુપાલકો ચિંતાતુર બન્યા છે અને એક બાદ એક આજીવિકા છીનવાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રાજ્ય સરકાર પણ લંપી વાયરસનું સંક્રમણ રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલ શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તંત્રને જરૂરી સૂચનો આપ્યા. રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે શનિવારે જામનગર શહેર તથા દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી અને લંપી વાયરસને નિયંત્રણમાં લેવા માટે લેવાઈ રહેલા પગલાંની સમીક્ષા કરી. રાઘવજીએ તંત્રના અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી, સાથે જ પશુ મૃતદેહનો ક્યાંય પણ ખુલ્લામાં નિકાલ ન થાય તેની તકેદારી રાખવા કડક આદેશ કર્યા. મૃતદેહો ક્યાંય રજડે નહીં એના માટે મેં અધિકારીશ્રીને સૂચના આપી છે. જ્યાં સુધી વેક્સિનનો સવાલ છે ત્યાં સુધી વેક્સિનનો જથ્થો જામનગર શહેર અને જિલ્લામાં પૂરતો છે. જ્યારથી લંપીએ કહેર વર્તાવ્યો છે ત્યારથી રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અબોલ પશુઓનો જીવ બચે એ માટે સઘન આયોજન કરાયું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. લંપી વાયરસના કારણે પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક પશુપાલકોએ મોંઘા મૂળા પશુઓ ગુમાવવા પડ્યા તો અનેક પશુપાલકોની આવકમાં ઘટાડો થયો છે. મોરબીની મયુર ડેરીમાં લંપી વાયરસના કારણે દૂધની આવકમાં ઘટાડો થયો છે. જિલ્લાના 161 ગામના 650 પશુઓ લંપી વાયરસના ભરડામાં આવ્યા છે, જ્યારે 11 પશુઓએ જીવ ગુમાવ્યો છે. લંપી વાયરસથી ગ્રસ્ત પશુ દૂધ આપવાનું ઓછું કરી દેતું હોવાથી ડેરીમાં દૈનિક 15,000 લીટર દૂધ ઓછું આવી રહ્યું છે. અગાઉ 1,25,000 લીટર આવતું હતું, જે ઘટીને હવે 1,10,000 થયું છે. ધીરે ધીરે ઘટાડો થયું છે,
અને ઘટાડો થઈને અત્યારે 1,10,000 લીટર જેવા દૈનિક દૂધ આવે છે। પશુપાલકોને આ વાયરસના કારણે હાલ આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે। જિલ્લામાં પશુપાલન વિભાગની ટીમ સતત રસીકરણ ઝુંબેશમાં જોતરાયેલી છે અને ટૂંક સમયમાં જ નિયંત્રણ આવવાના દાવા કરવામાં આવી રહ્યા છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। નર્મદા જિલ્લામાં અત્યંત ભારે વરસાદથી થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ટીમે દેડિયાપાડા તાલુકાના ગામોની મુલાકાત લીધી। ટીમના સભ્યોમાં ખેતીવાડી, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર સુભાષ ચંદ્રાએ નુકસાનગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું। તો પૂરથી થયેલી નુકસાનીની જાણકારી માટે પહોંચેલી કેન્દ્રની ટીમે નવસારી જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી સ્થાનિક તંત્ર સાથે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ તંત્રના જુદા જુદા 13 વિભાગો સાથે બેઠક કરી સમીક્ષા પણ કરી હતી। ગત રોજ જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના પૂર પ્રભાવિત ગામડાઓમાં ટીમ ફરી હતી। જિલ્લામાં 87 ગામડાઓમાં 3,000થી વધુ હેક્ટરમાં નુકસાન થવા સાથે 11,254 ખેડૂતોને 4 કરોડથી વધુ નુકસાન થયું છે। જિલ્લામાં 62 ગામોમાં પૂરથી નુકસાન નોંધવામાં આવ્યું છે, જેમાં 40 કાચા મકાનોને નુકસાની સરહે 16 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા। કેન્દ્રના હોમ અફેર્સની ટીમે નવસારીની 2 દિવસીય મુલાકાત લીધા બાદ એનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારમાં સુપ્રત કરશે, જેના આધારે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર થાય એવી સંભાવના સેવાઈ રહી છે। જૂનાગઢના વાહન ચાલકો થઈ જાઓ સાવધાન, કારણ કે ઈ મેમો નહીં ભરનારા વી રુદ્ર હવે કોર્ટ કાર્યવાહીની પોલીસે તૈયારી શરૂ કરી દીધી છે। મન ફાવે એ રીતે ડ્રાઇવિંગ કરીને ટ્રાફિકના નિયમો તોડનારા વિરુદ્ધ જૂનાગઢ પોલીસે આકરી રણનીતિ અપનાવી છે। જિલ્લામાં 20,000થી વધુ સ્કૂટર, બાઇક અને ફોર વ્હીલ ચાલકોએ નિયમો તોડ્યા બાદ છેલ્લા 6 મહિનાથી દંડ ભરવાઈ નથી કર્યો, એ તમામની સામે હવે કોર્ટ કેસ નોંધવા પોલીસે સંકેત આપ્યા છે। જો 6 મહિને તક એસા કોઈ કાર્યવાહી નહીં હોતી હૈ ફિર ઉનકો એનસી ગુના દાખિલ કરને કે લિયે તો કોર્ટ મે એનસી ગુના દાખિલ હોગા ઓર ઉનકે ખિલાફ કાર્યવાહી કી જાયેગી જો દંડ નહીં ભરેંગે। જૂનાગઢમાં દરેક 4 રસ્તા પર 285 સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે, જેનું એસપી કચેરી પર 24 કલાક મોનિટરિંગ કરી ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારા વિરુદ્ધ ગુનો નોંધી ઈ મેમો મોકલાય છે, પરંતુ વાહન ચાલકો તેને નજર અંદાજ કરી રહ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે યુવતીની અટકાયત કરી છે। આ યુવતીએ તોફાની રાધા નામની ઇન્સ્ટાગ્રામ બનાવી 3 અલગ અલગ વિડીયો બનાવ્યા હતા, જે પૈકી એક વિડીયો પ્રદ્યુમન પોલીસ મથકમાં બનાવ્યો હતો, બીજો વિડીયો ગાંજા જેવા પદાર્થ સાથે બનાવ્યો તો અન્ય એક વિડીયોમાં જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોટ તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેને લઈને પોલીસે તોફાની રાધાનું નામ ઇન્સ્ટાગ્રામ ધરાવતી યુવતીની અટકાયત કરી તેના પરિવારજનોને પણ બોલાવ્યા હતા। પોલીસ પૂછપરછમાં યુવતીઓ વિડીયો 2 થી 2.5 વર્ષ પહેલા બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। કેમિકલ કાંડ બાદ દારૂબંધીનો કડક અમલ કરાવવા જઈ રહેલી પોલીસે સાથે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે। વલસાડમાં રાત્રે રેડ પાડવા ગયેલી પોલીસ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો અને કલાકો સુધી ધમાલ મચાવી। પોલીસ સ્ટેશનમાં ઘૂસી આવેલું ટોળું, પોલીસ સાથે ચાલી રહેલી રકઝક, આ દ્રશ્યો ધરમપુર પોલીસ સ્ટેશનના છે, જ્યાં બાતમીના આધારે પોલીસ દારૂના અડ્ડા પર દરોડા પાડવા પહોંચી, પરંતુ હાથ લાગી દારૂની ખાલી બોટલો। પોલીસે ખાલી બોટલોની રસ્તા પર જ ફોડીને નિકાલ કર્યો, જેના કારણે સ્થાનિકો વિફર્યા અને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું। ફૂટેલી બોટલોના કાચ રસ્તા પર વિખરાતા સ્થાનિકોએ પોલીસનો ઘેરાવનો પ્રયાસ કર્યો। એક ટોળું વિરોધ કરતો કરતું છેક પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યું અને રકઝક શરૂ કરી। સ્થાનિકોની વધારે પડતી ઉગ્રતાને જોઈને પોલીસે પોતાનો રંગ દેખાડ્યો અને બ્રીથ એનાલાઇઝરથી એક એકને ચકાસવા શરૂ કરતા ફફડાટ મચી ગયો। વિડિયો
चेक करता घना लोको पीधेला जणाया एने पोलीसे पकड़ी लेता टोळू वधु विफर्यो अने पोलीस ज पीधेली होवानो आरोप लगाव्यो અમે શાંતિ થી આવીને વાત કરતા છીએ તો છતાં ભાઈ પોતે કદાચ પીધેલા હશે તમે પહેલા પોતાનો ચેક કરાવો સાહેબ હા પોતાને લોકો પર જાવ 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 સાહેબ તમે આવું નહીં કરી શકો પોલીસે કડક હાથે કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો જો કે સોશિયલ મીડિયામાં આ વિવાદ હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ 18 ગુજરાતી વલસાડ સુરતમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે ડ્રોનની મદદથી દરોડા પાડ્યા તાપી નદીના કિનારે શંકાસ્પદ વિસ્તારોમાં દિવસભર પોલીસે અડ્ડાઓનો નાશ કર્યો આ દ્રશ્યો સુરત શહેરના છે જ્યાં પવિત્ર તાપી નદીના કિનારે દારૂનું દૂષણ ફેલાવતી દેશી દારૂની ભઠ્ઠીઓનો ખાતમો કરવા પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો જાડી ઝાંખરામાં ચાલતી દારૂની ભઠ્ઠીઓને ડ્રોનની મદદથી શોધવામાં આવી અને ત્યારબાદ સ્થળ પર પહોંચીને પોલીસની ટીમે ભઠ્ઠીઓનો નાશ કર્યો દિવસ દરમિયાન 6 જેટલી ભઠ્ઠીઓનો ખાતમો કરાયો પોલીસ દ્વારા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ ડ્રોનની સર્વેલન્સ કરવામાં આવશે આ દ્રશ્યો જોયા બાદ એવી ચર્ચા ઉઠી છે કે પહેલા આવું કરવાની જરૂર હતી એક ચર્ચા એવી પણ છે કે હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને પોલીસ આ કડક કાર્યવાહી યથાવત રાખે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત કેમિકલ કાંડ બાદ બરવાળાનું રોજિત ગામ લેશે શપથ બરવાળા તાલુકામાં રોજિત ગામમાં થયા છે સૌથી વધુ મોત ગામમાં 12 લોકોના કારણે ગામ લેશે શપથ આવતીકાલે સરપંચની આગેવાનીમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે દારૂ નહીં પીવા માટેના શપથ લેવડાવવામાં આવશે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુ ઘોડાના ઝંડ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ઝંડ હનુમાનજીની પ્રતિમા એક જ પથ્થરમાંથી બનેલી છે જે 18 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને દેશભરમાં હનુમાનજીની આ માત્ર એક જ પથ્થરમાંથી બનેલી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે અહીં આવતા દર્શનાર્થીઓ મકાઈના રોટલા શાક તે ઉપરાંત અડદના વડાનો લાભ લે છે તો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા શનિવારે દાદાને ફળનો અન્નકૂટ ધરાવાયો મંદિર વિભાગ દ્વારા આખો શ્રાવણ માસ શનિવારના દિવસે અલગ અલગ અન્નકૂટ ધરાવવાનું આયોજન કરાય છે જેને લઈને આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોવાથી હનુમાનજી દાદાને વિવિધ ફળો સાથેનો અદભુત શણગાર કરવામાં આવ્યો દાદાના ફળો સાથેના ભવ્ય શણગાર વચ્ચે દાદાના દર્શન અલૌકિક જોવા મળતા હરિભક્તોમાં પણ દાદાના આવા ફળોના શણગાર સાથેના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય તેવું જોવા મળી રહ્યું છે ફ્રૂટનો અન્નકૂટ અને સરસ મજાનો ફ્રૂટનો શણગાર દાદાને ધરાવવામાં આવ્યો છે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દાદા સૌનું મંગલ કરે અને આ શ્રાવણ માસની અંદર 5 શનિવાર છે એટલે આપણને બધાને દાદાની સેવા કરવાનો વધારે લાભ મળશે ડાંગ જિલ્લાના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો એક માસ સુધી ચાલનારા આ મેઘ મલ્હાર પર્વમાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો જોવા મળ્યા સાપુતારામાં 30 જુલાઈથી 1 મહિના સુધી મેઘ મલ્હાર પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ચોમાસામાં પ્રકૃતિને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવતા હોય છે જેના માટે પ્રવાસન વિભાગે આ વર્ષે વિશેષ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે વડોદરામાં 4 યુવાનોએ પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે નિઝામપુરા વિસ્તારમાં 4 યુવાઓએ ચાની કીટલી શરૂ કરી છે ઘઉંમાંથી બનેલા કપમાં ચા આપવામાં આવે છે અને આ ચા પીધા બાદ કપ ખાવા આપવામાં આવે છે આ કપ કેડબરી અને ગુલાબની ફ્લેવરનો હોય છે આ ચાની કિંમત માત્ર 20 રૂપિયા છે ખાસ કરીને પ્લાસ્ટિક અથવા ફાઇબરના કપમાં ચા આપવામાં આવે છે જેને લઈને પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આ 4 યુવાઓએ પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કર્યો જેને ગ્રાહકોએ પણ પસંદ કર્યો ઓબ્વિયસલી આ પ્લાસ્ટિક અને પેપર જે કપ્સ જે યુઝ થઈ રહ્યા છે દરેક ચા અને કોફીના સ્ટોલ્સ પર
તો એ જે પોલ્યુશન જે છે એ અટકી જશે ને, જેનાથી એન્વાયરમેન્ટને ખાસો એવો ફરક પડશે, પોલ્યુશન એકદમ ઘટી જશે. અને બહુ સારી વસ્તુ નીકાળી છે આ લોકોએ. આખા વડોદરામાં પહેલી વાર મેં અહીંયા જ થઈ રહ્યો છું એવું સમજો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.